હેલો મિત્રો આજે ચર્ચા કરીશું બિનસચિવાલય સ્પેશિયલ મોકટેસ્ટ ટુ ગુજરાતનો ઇતિહાસ વિશે તો મિત્રો ચાલો આગળ વધીએ મિત્રો પ્રથમ પ્રશ્ન છે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે તો મિત્રો ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ સાપુતારા ખાતે યોજે છે ગુજરાતના ક્યાં શહેરમાં આલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે તો મિત્રો ગુજરાતના અમદાવાદ શહેરમાં શાહ આલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ એટલે કે મેળો છે છે ઉદવાડામાં ઉદવાડામાં આવેલી આવેલી કઈ તો મિત્રો પવિત્ર ઈરાન સો ફાયર ટેમ્પલ અગિયારી જોવાલાયક છે પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું તો મિત્રો પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર એ નાનજી કાલિદાસ મહેતાએ બંધાવ્યું હતું સંયુક્ત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂક્યા છે તો મિત્રો સંયુક્ત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટ સેક્રેટરી તરીકે ચિન્મય ચિન્મય તારેખાન એ પોતાની અમૂલ્ય સેવા આપી ચૂક્યા છે ગુજરાતીનો ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે તો મિત્રો ગુજરાતનો કચ્છ જિલ્લો એ વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે સલાયા બંદર કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો સલાયા બંદર એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે રૂપેણ બંદર કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો રૂપેણ બંદર પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે ઓખા બંદરની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો ઓખા બંદરની સ્થાપના સાયાજી રાવ ગાયકવાડ ત્રીજાએ કરી હતી દર્શના ઝવેરીનું નામ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે તો મિત્રો દર્શના ઝવેરીનું નામ મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલું છે સૌ પ્રથમ ગુજરાતી કરમુક્ત ફિલ્મ કઈ હતી તો મિત્રો સૌ પ્રથમ ગુજરાતી કરમુક્ત ફિલ્મ અખંડ સૌભાગ્યવતી હતી વાસુકી નાગની ભૂમિ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે તો મિત્રો તણે પ્રદેશ એ વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે કાંજી બારોટનું નામ કયા ક્ષેત્ર સાથે જાણીતું છે તો મિત્રો કાંજી બારોટનું નામ એ લોકવાર્તાકાર ક્ષેત્રે જાણીતું છે કઈ ગુજરાતી ફિલ્મ નવ ભાષાઓમાં બની હતી તો મિત્રો મયરની ચુંડડી ગુજરાતી ફિલ્મ નવ ભાષાઓમાં બની હતી તરનાઈની કલા કયા શહેર સાથે સંકળાયેલ છે તો મિત્રો તરનાઈની કલા એ સુરત શહેર સાથે સંકળાયેલ છે મિત્રો શ્રીકૃષ્ણની બાબરી ક્યાં થઈ હતી તો મિત્રો શ્રીકૃષ્ણની બાબરી એટલે બાબરી ઉતરવવાની વિધિ ક્યાં થઈ હતી તો અંબાજી ખાતે થઈ હતી નરસિંહ મહેતાની હુંડી ક્યાં સ્વીકારવામાં સ્વીકારવામાં આવી હતી તો મિત્રો નરસિંહ મહેતાની હુંડી એ જૂનાગઢના દામોદર કુંડ ખાતે સ્વીકારવામાં આવી હતી ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા તો મિત્રો ગુજરાતમાં પારસીઓ ચાવડા વંશના શાસનકાળ શાસનકાળ દરમિયાન આવ્યા હતા માંડવી કઈ નદીના કિનારે વસૂલું બંદર છે તો મિત્રો માંડવી એ રૂકમાવતી નદીના કિનારે વસેલું બંદર છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી તો મિત્રો શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના વેરાવળ ખાતે ઈસવીસન બે હજાર પાંચમાં થઈ હતી

અમદાવાદમાં મજૂર મહાજનની મહાજનની સ્થાપના એ ઈસવીસન ઓગણીસો વીસમાં થઈ હતી આરજી આરજી હકુમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું મિત્રો આરજી હકુમતનું સંચાલન એ રાજકોટ ખાતેથી કરવામાં આવતું હતું મહંમદ ગજ ગજનવીએ સોમનાથ પર ચડાઈ ક્યારે કરી હતી તો મિત્રો મોહમ્મદ ગજનવીએ સોમનાથ પર ચડાઈ ઈસવીસન એક હજારને છવ્વીસમાં કરી હતી જયસિંહની માતા મીનર દેવી મૂળ કયા રાજ્યના હતા તો મિત્રો જયસિંહની માતા મીનર દેવી એ મૂળ કર્ણાટક રાજ્યના હતા મિત્રો અહીં પ્રશ્નનો પ્રશ્ન આપેલ છે તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે આધુનિક વડોદરાનો વિકાસ કયા રાજવીને આભારી છે તો મિત્રો આપને વિડીયો પસંદ આવ્યો હતો તો વિડીયોને લાઇક કરશો શેર કરશો અને જ્ઞાન હબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો